હૃદય ભરી આવે કે સ્વામી બાપાએ 1987માં મને લીવર ઉપર સોજો હતો, જે ડાયગ્નોઝ પછી લેટલી થયું, પણ એ પહેલાં સ્વામી બાપાએ મારા જેઠને બોલાવીને કીધું કે આપણે હસબન્ડ એટલે કે નાના ભાઈ એમના મારા જેઠના એ ત્યાં દુબઈમાં છે અને આપણે અહીં આગળ કોઈ નથી, તો હાથ પર હાથ ધરીને આપણે બેસવું નથી, કાલ સવાર સુધીમાં જો તાવ ન ઉતરે તો આપણે ઇન્સ્ટન્ટ ડૉક્ટર કિરણની હોસ્પિટલમાં એડમિટ કરવા છે, અને જો ફેર ન પડે તો આપણે બીજું કંઈ આગળ વિચારીશું, પણ તમે એનું નિદાન શરૂ કરી દો એટલે આ પોણા બારે મારા જેઠ લાભ ને બધો લઈ અને મંદિરેથી દાદર મંદિરેથી ગોરેગાંવ આવ્યા અને તરત આવીને મને ચેક કર્યું તો ખબર પડી કે મને આ દુખાવો લીવર પર સોજો છે એનો છે. અને સ્વામી બાપા જે શબ્દ ત્યારે ત્યાં બોલ્યા, મારા જેઠને બોલાવીને કીધું અને તરત જ અહીં આગળ મને પરસેવો વળવા માંડ્યો અને સ્વામીની કૃપાથી મને ભૂખ પણ થોડી લાગવા માંડી અને તરત જ તબિયતમાં પણ જે મારું વજન અડધું થઈ ગયું હતું એ પણ ધીરે ધીરે સુધારો થતાં થતાં એ નિદાનની સાથે એમની કૃપાનું કે જે બાપાએ શબ્દો ઉચ્ચાર્યા હતા કે મને હરિકૃષ્ણ મહારાજને અમે પ્રાર્થના કરશું બધું સારું થઈ જશે, તો એમની કૃપાની દેહનું જ આ શરીર છે અને એમની કૃપાથી આ જે પણ કંઈ દેહ છે એ ટક્યો છે. કહેવાય છે કે જે 100 જનની ના એ ત લાજે, તમે શું શું નથી કર્યું અમ કાજે, એમના ઉપકારો અનંત છે, ભૂલાય એવા નથી. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.